કોંગ્રેસની સરકારમાં નાફેડ દેવાના ખાડામાં ઘૂસી ગયું. નાફેડ બંધ કરવા માટેની કોંગ્રેસ સરકારમાં ફાઇલ ચાલતી હતી. એ લોકોને સૂચના મળી, બધા સવારે ફ્લાઇટમાં 10 વાગે, 10:30, 11 વાગે બધા દિલ્હી આવી ગયા. અને 12:30-1 વાગે ફોર્મ પાછા ખેંચી લીધા. પૈસા અમે સાથે ભેરા બે જમી ચા પાણી પીને છૂટા પડ્યા. પાર્ટીએ તમને જો મેન્ડેટ ન આપ્યું તો આપ જયેશભાઈની જેમ ચૂંટણી લડત કે પછી આપ મેન્ડેટને શિરોમાન્ય ગણત? સૌરાષ્ટ્રના અને જે ગુજરાતના પ્રદેશના નેતાઓ છે મોહનભાઈ કુંડારીયા હતા, તેમણે જે સૌથી અઘરો સવાલ હતો તેનો જવાબ આપવાનું ટાળ્યું. ઇફકોને ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપમાં જ રાજકીય ગરમાવો જે જોવા મળ્યો હતો, ત્યારબાદ સૌની નજર નાફેડની ચૂંટણી પર હતી. કારણ કે નાફેડની ચૂંટણીમાં પણ ભાજપમાંથી 3-4 જેટલા આગેવાનોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું અને મોહનભાઈ કુંડારીયા છે તે બિનહરીફ નાફેડના ડિરેક્ટર પદે ચૂંટાઈ ગયા. આપણી સાથે મોહનભાઈ છે, દિલ્હીથી તેઓ રાજકોટ પરત ફર્યા છે. શું કહેશો મોહનભાઈ, નાફેડના ડિરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા છો, હમણાં જ ઇફકોમાં જે જોવા મળ્યું તે આમાં ન જોવા મળ્યું? ખાસ કરીને જે નાફેડની ચૂંટણીમાં ગુજરાતમાંથી અમે 5 પ્રતિનિધિ ફોર્મ ભર્યા હતા, પછી અમારા પ્રદેશના અધ્યક્ષ, પછી અમારા સહકારી ક્ષેત્રના આગેવાન અજયભાઈ પટેલ હોય, દિલીપભાઈ સંઘાણી હોય, જયેશભાઈ રાદડિયા હોય કે મગનભાઈ વડાવી હોય, આ પાર્ટીને આદેશને ધ્યાન રાખી બધાએ સંયુક્ત ભાઈ નિર્ણય કર્યો કે આપણે આ 5માંથી કોઈ પણ એક પ્રતિનિધિને ચૂંટણી લડાવીએ. એમાં 100 લોકોએ નિર્ણય કર્યો છે મોહનભાઈને આપણે લડાવીએ. બાકીના બધા પ્રતિનિધિ પ્રેમથી, અમારો ખેંચવાનો એક જ દિવસ હતો. એ લોકોને સૂચના મળી, બધા સવારે ફ્લાઇટમાં 10 વાગે, 10:30-11 વાગે બધા દિલ્હી આવી ગયા. અને 12:30-1 વાગે ફોર્મ પાછા ખેંચી લીધા. પાછા અમે સાથે ભેરા બે જમી ચા પાણી પીને છૂટા પડ્યા અને પાછા અમે એરપોર્ટ આવ્યા અને અહીંયાથી રાજકોટ આવ્યા. તો પાર્ટી અને સહકારી ક્ષેત્રના આગેવાનો, એ પણ ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો જ છે, ને ફોર્મ ભરેલા તો એ બધા ભારતીય જનતા પાર્ટીના જ હતા. એટલે પાર્ટીનો આદેશ હંમેશા શિરોમાન્ય હોય એને ધ્યાનમાં રાખીને બિનહરીફ સીટ થઈ છે. શું કહેશો તમે, આપ હમણાં જણાવ્યું નાફેડ બંધ થવાની તૈયારીમાં હતી, કોંગ્રેસ દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા હતા, તમે પીએમ મોદીને રજૂઆત કરીને નાફેડ જે છે તે ફરી શરૂ રહ્યું હતું ને પોતાનું જે કામ કર્યું તે રીતે ચાલુ, એ આખી ઘટના શું બની હતી? ખાસ કરીને કોંગ્રેસની સરકારમાં નાફેડ દેવાના ખાડામાં ઘૂસી ગયું. નાફેડ બંધ કરવા માટેની કોંગ્રેસ સરકારમાં ફાઇલ ચાલતી હતી. 2014માં નરેન્દ્રભાઈની સરકાર બની, એમાં મને મંત્રી પદ મળવાની તક મળી. એમાં પાછું કૃષિ અને સહકાર વિભાગમાં કામ કરવાની મને તક મળી. નાફેડ બંધ કરવાની ફાઇલ મારા ટેબલે 10 જ દિવસમાં આવી. ત્યારે મેં પણ વિચાર કર્યો, આવડી મોટી નેશનલ લેવલ સંસ્થા બંધ થતી હોય ત્યારે પીએમ સાહેબનું ધ્યાન દોરવું જોઈએ. એટલે મેં તરત પીએમ સાહેબને, ટાઈમ માંગ્યો, 2 કલાકમાં મને ટાઈમ આપ્યો, હું ફાઇલ લઈને સાહેબ પાસે ગયો, મેં વાત કરી. સાહેબે પણ તરત નિર્ણય લીધો કે નાફેડ આપણે ચાલુ રાખવું જોઈએ. તરત એને કમિટીની રચના કરી. જેટલી સ્વર્ગા જેટલી ત્યારે નાણામંત્રી હતા, એમના અધ્યક્ષસ્થાને કમિટી બની, એમાં હું મેમ્બર હતો અને અમારા 5 સચિવો હતા, બાકીના 2 અધિકારી, એમ કરીને અમારી 9 જણાની કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ 3 જ મહિનાની અંદર અલગ અલગ મીટિંગ બોલાવી અને નાફેડને પાછું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. આજે નાફેડ આખા ભારતની અંદર ખેડૂતોની જર્સીની ખરીદીનું કામ નાફેડના માધ્યમથી થાય છે. તો આવી સંસ્થા બંધ ન થાય એ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ હતી, એના કારણે નાફેડ બચ્યું હતું અને આજે નાફેડ નફો કરતું પણ થઈ ગયું છે. જો નાફેડ ચાલુ રહ્યું તો નફો કરતું થયું, તો નાફેડમાં જે વહીવટ અગાઉ થયો હશે કેવો થયો મને ખબર નથી, પણ અત્યારે નાફેડ સારી રીતે ચાલે છે અને સારો પ્રોફિટ પણ કરતું થયું છે. આપને શું લાગે છે, શા માટે ઇફકોની ચૂંટણીમાં નાફેડની ચૂંટણી જેમ બિનહરીફ ન થઈને આપને શું લાગે છે કે શું નાફેડની ઇફકોની ચૂંટણી પણ આ રીતે થઈ શકી હોત અને શા માટે ના થઈ? એનું કારણ હતું, ચૂંટણી આખા ભારતની ચાલતી હતી, ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી ચાલતી હતી, એના કારણે નેતાઓ ફ્રી નહોતા. જો નેતાઓ ફ્રી હોત તો 100% એમાં પણ બિનહરીફ થાય તેટલો મને વિશ્વાસ છે. નેતાઓ હંમેશા દિગ્દ્રષ્ટિ રાખતા હોય છે, એના કારણે આ બધી બિનહરીફ થતું હોય છે. આજે નેતાઓ ફ્રી હતા એટલે સંયુક્ત પ્રદેશ અધ્યક્ષ હોય કે સહકારી આગેવાનો હતા, બધાએ સંયુક્ત મોડી મળીને નિર્ણય કરી અને કોઈ પણ જણા એક જણાને લડાવવા જેવો નિર્ણય કર્યો, બધા આગેવાનો ફેરા બેન મારા નામ માટે નક્કી કર્યું. તો પાર્ટીને હંમેશા દિગ્દ્રષ્ટિ હોય છે, એના કારણે બિનહરીફ ગુજરાતની અંદર સહકારી સત્રની બધી સંસ્થાઓ બિનહરીફ થઈ છે, એ પાર્ટીને નજર નીચે થઈ છે. તો આ પણ બિનહરીફ થાય તેવો મને આત્મવિશ્વાસ છે. આપણે પાર્ટીએ તમને જો મેન્ડેટ ન આપ્યું તો આપ જયેશભાઈની જેમ ચૂંટણી લડત કે પછી આપ મેન્ડેટને શિરોમાન્ય ગણત? હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, કોઈ પણ પાર્ટીનો આદેશ હોય શિરોમાન્ય જ હોય, એમાં કોઈ હિચકિચાટ હોય જ નહીં. અહીંયા પણ લોકસભામાં રૂપાલા સાહેબને મારી જગ્યાએ લડાવ્યા, શિરોમાન્ય પાર્ટીના આદેશને હંમેશા શિરોમાન્ય માનવાનો, એમાં કોઈ શંકા નથી. જે લોકોએ પાર્ટીના આદેશને શિરોમાન્ય ન માન્યો તે લોકોએ ક્યાંક ને ક્યાંક અશિસ્ત કરી છે તેવું આપ માનો છો? સંયુક્ત લોકોએ સહયોગ નિર્ણય લીધો છે, એમાં કોઈને અશિસ્ત કહી શકીશ નહીં.
પાર્ટીનું પણ દિલ મોટું હતું, એના કારણે આ બિનેપ થયું છે. એક ચર્ચા એવી ચાલી રહી છે કે સૌરાષ્ટ્રના અને જે ગુજરાતના પ્રદેશના નેતાઓ છે મોહનભાઈ કુંડારિયા હતા, તેમણે જે સૌથી અઘરો સવાલ હતો તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ ભાજપમાં જે ઇફકોની ચૂંટણીમાં જે રાજકીય ગરમાવો આવ્યો તે ક્યાંક ને ક્યાંક નાફેડની ચૂંટણીમાં આવતા ભાજપે રોકી લીધું છે. નકર જે ભાજપનું આંતરિક જૂથવાદ છે તે જે ઇફકોની ચૂંટણીમાં સામે આવ્યો હતો તેમ નાફેડની ચૂંટણીમાં પણ સામે આવત, પરંતુ મોહન કુંડારિયાને તમામ લોકોએ બિનરી જે ચૂંટવામાં જે સહમતિ દર્શાવીને જે ફોર્મ પાછા ખેંચ્યા તેનાથી ભાજપમાં જે ઇફકોવાળી થતા છે તે જરૂરથી બચી ગઈ છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.